છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે ધોરણ 8 સંસ્કૃત વિષય ભણીશું. પાઠ 7 સંખ્યા. સંખ્યા એ શબ્દોમાં પણ સંખ્યા જ બોલાશે. હવે જો અહીંયા ચિત્ર આપેલું છે, જેમાં બે દુકાનદાર વ્યક્તિઓ સાથે બે છોકરાઓ વાતચીત કરી રહ્યા છે, એટલે બે ભાઈઓ કેટલાક ફળોની સામે આંગળી ચીંધીને પૂછી રહ્યા છે, બરાબર? જેવા પાઠમાં જુઓ, રમેશ, અહો રમેશ કુત્ર ગચ્છતિ, અહો રમેશ, અરે રમેશ ક્યાં જાઓ છો? રમેશ, આપણમ ગચ્છામી, આપણમ એટલે કે દુકાન, દુકાને જાઉં છું. સુરેશ, અહમ અપી ગચ્છામી, અહમ અપી ગચ્છામી એટલે હું પણ આવું છું. રમેશ, ભવાન કિમ ક્રીતુમ ઈચ્છંતિ, તમે શું ખરીદવા ઈચ્છો છો? સુરેશ, અહમ ફલાની ક્રેતુમ ઈચ્છામી, હું ફળો ખરીદવા ઈચ્છું છું. રમેશ, પશ્યત જુઓ, તત્રેવ પશ્યત એટલે જુઓ, તત્રેવ ફલ વિપણી અસ્તિ, ત્યાં ફળોની દુકાન છે. ચલતુ એટલે કે ચાલો. ચાલો હવે આગળ જો. સુરેશ, પંચમ વિપણો પકવાની ફલાની સંતિ, પંચમા વિપણો એટલે કે પાંચમી દુકાનમાં પકવાની ફલાની એટલે પાકા ફળો, સંતિ એટલે છે, પાંચમી દુકાનમાં પાકા ફળો છે. રમેશ, ભદ્ર એટલે કે ભાઈ, આમ્ર ફલાનામ કિયમ મૂલ્યમ, કેરીઓની શું કિંમત છે? આમ્ર ફલાનામ એટલે કેરી, કેરીની શું કિંમત છે? આમ્ર ફલાના, અહીંયા કેરીઓ શબ્દ વાપરેલો છે, એ કેરીઓની શું કિંમત છે? ફળ વિક્રેતા, 75 રૂપિયાના 10 ફલાની, 75 રૂપિયાના એટલે 50 રૂપિયાના 10 ફળો. રમેશ, દ્વાદશ કદલી ફલાના, દ્વાદશ એટલે 12, કદલી ફલાના એટલે કેળા, 12 કેળાનું. હવે ફળ વિક્રેતા, ફળ વિક્રેતા શું કહે છે? 1600 રૂપિયાની એટલે 1600 રૂપિયાની એટલે 16 રૂપિયા. રમેશ, ચતુના નારંગી ફલાના એટલે 4 નારંગી એટલે સંતરા, સંતરાનું. હવે ફળ વિક્રેતા, 20 રૂપિયાની 20 રૂપિયા. રમેશ, તરહી મહમ 300 કદલી ફલાની દદાતુ, તરહી મમ 300 કદલી ફલાની દદાતુ, તો મને 30 કેળા આપો. રમેશ, મહમ દ્વાદશ નારંગ ફલાની દદાતુ, અહીંયા શું કહે છે રમેશ? મને 12 સંતરા આપો. રમેશ, કિયમ મૂલ્યમ એટલે કેટલી કિંમત, કેટલા પૈસા થયા એમ પૂછે ને, એટલે કેટલી કિંમત. ફળ વિક્રેતા, કદલી ફલાના 44, કેળાના 40, નારંગી ફલાના 66 એટલે સંતરાના 60 રૂપિયા થયા. રમેશ, 7 રૂપિયાની સ્વીકારો તું, 100 રૂપિયા લો. ફળ વિક્રેતા, ભવતું, ભલે. હવે જુઓ સ્વાધ્યાય, સ્વાધ્યાયમાં જુઓ પ્રશ્ન 1, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. અહીંયા કેટલાક શબ્દો આપ્યા છે જેનું મોટેથી ઉચ્ચારણ કરવાનું છે. પ્રશ્ન નંબર 2 ની અંદર નીચેના પ્રશ્નના જવાબ સંસ્કૃત ભાષામાં લખો.
द्वादश कदली फलानं कियत मूल्यम, એટલે द्वादश कदली फलानं षोडश रूप्यकाणि, कति नारंगी फलानं मूल्यं विंशति रूप्यकाणि, तो चतुर्ना नारंगी फलानं विंशति रूप्यकाणि। त्रीजो सवाल छे, कह फल विक्रेता 100 रूप्यकाणि ददाति, तो रमेश फल विक्रेते 100 रूप्यकाणि ददाति। चौथो, रमेशः कति नारंगी फलानि क्रीडति, तो रमेशः द्वादश नारंगी फलानि क्रीणाति। पांचमो, त्रिशत कदली फलानां कियं मूल्यं, तो त्रिशत कदली फलानां 44 रूप्यकाणि। प्रश्न नंबर 3 नी अंदर जोड़का जोड़ो, जो अहीं नवनति एटले नवम क्या छे अहीं, तो एनी साथे जोड़को जोड़ो। बीजो, षट सप्तति, षट सप्तति 76, 76 संस्कृत नी अंदर क्या छे अहीं, नव चत्वारिश, नव चत्वारिश संस्कृत नी अंदर हमेशा जे पाछळनो जे आंकड़ो आपेलो छे ए बोलवानी अंदर आपणे एवुं लागे कि आगळ बोलाय छे, एटले अहींया नव चत्वारिश एटलो 49, 49 अहींया छे। चार, एकाशीत, एक्याशी क्या छे अहींया। पांचमो, क्षणवती, छन्नू क्या छे अहींया, क्षणवति पाछळ नवती शब्द बोलायो एटले नव बोलाया, એટલે 96 છન અહીંયા રહ્યા। હવે ખાલી જગ્યા, ખાલી જગ્યાની અંદર, ખાલી જગ્યામાં ક માં ખાલી જગ્યા આપેલી છે, એમાં પહેલી ખાલી જગ્યા, ખાલી જગ્યા કદલી ફલાનામ ચતુર્ત્રી શત રૂપિયાની, તો અહીંયા આવશે દ્વાદશ। દ્વાદશ એટલે કે 12, અહીંયા થોડો શબ્દનો ફેરફાર છે, અહીંયા ચતુર્શ્રી શત એટલે 34 રૂપિયા આપેલા છે, એટલે ખાલી જગ્યાઓની અંદર તમને થોડો ફેરફાર જોવા મળશે, એટલે અહીંયા 12 કેળાનો આપણો જે પાઠની અંદર આપેલું છે એ પ્રમાણે જ આપણે લખવાનું છે, એટલે અહીંયા દ્વાદશ। બીજા નંબરમાં, પંચદાડી નામ મૂલ્યમ ખાલી જગ્યા રૂપિયાની, તો 44 શત। ત્રીજી ખાલી જગ્યા, દશ આમ્રફળાના મૂલ્યમ ખાલી જગ્યા રૂપિયાની, તો 85 શત। પછી પ્રશ્ન નંબર 3 નો ખ, ક તો આપણે ખાલી જગ્યા જોયો, હવે ખ, ખ ની અંદર પ્રશ્ન નંબર 4 ની અંદર આપેલા કોષ્ટકના આધારે, એટલે પેજ નંબર 34 ઉપર જે કોષ્ટક આપેલો છે, આ કોષ્ટકના આધારે આપણે આ ખરા ખોટા જોવાના છે। જો મેં અહીંયા જોડીને જ રાખ્યા છે અત્યારે પેજ પર, આપણે ફેરવવું ના પડે એટલા માટે। દસ સેવ ફલાના મૂલ્યમ 98 રૂપિયાની, તો સાચું છે। બે, ઉપનેત્રશ્ય મૂલ્યમ 75 રૂપિયાની, તો ખોટું છે, ચશ્માની કિંમત આ નથી, બરાબર। ત્રણ, યુતકશ્ય મૂલ્યમ 65 રૂપિયાની, તો સાચું છે। જો હવે આપણે કોષ્ટકમાં જોઈએ, પ્રશ્ન નંબર 4 ની અંદર કોષ્ટક આપેલો છે કે કોષ્ટકના આધારે તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો, ખાલી જગ્યાઓ તો ખરા ખોટા તો કર્યા, હવે અહીંયા સવાલો આપેલા છે જે આપણે એના આધારે સોલ્વ કરવાના છે। કશ્ય મૂલ્યમ 75 અસ્તિ, શોધો તો કશ્ય મૂલ્યમ 75 અસ્તિ, 75 એટલે અહીંયા આપેલું છે, અહીંયા ઉપનેત્રશ્ય મૂલ્યમ 75 રૂપિયાની, પંચદાડીમશ્ય મૂલ્યમ કતિ રૂપિયાની,
पंच दाढ़ीमश्य मूल्यम चत्वारिश रूप्यकाणि, तणतालस्य मूल्यम कति रूप्यकाणि, तालम यहाँ शू आपेलू छे 60 ने तालस्य मूल्यम 60 रूप्यकाणि। चौथो षट चत्वारिशत रूप्यकाणि कस्य कस्य मूल्यम अस्ति, तो द्राक्षफलानां षट चत्वारिश। पछी सेनी आपी छे कर्तरी, कर्तर्याः मूल्य षट चत्वारिश रूप्यकाणि, द्राक्षफलानां अने कर्तरी एटले कातरनी किंमत षट चत्वारिश आपेली छे। અહીંયા શબ્દોમાં લખો, અહીંયા શબ્દોમાં લખવા માટે કે કોષ્ટક પ્રશ્ન નંબર 6 ની અંદર જે કોષ્ટક આપેલો છે, આ કોષ્ટક લખવા માટે અને અહીંયા શબ્દોમાં લખવા માટે તમારે પેજ નંબર 36 ઉપર અહીંયા 1 થી લઈને 100 સુધીના અંકો ગિનતી આપેલી છે, બરાબર? એના આધારે તમે અહીંયા જોઈને શબ્દો તેને કઈ રીતે લખાય, 30 ને તો કઈ રીતે લખાય, તો જે પ્રમાણે જે શબ્દ આપેલો હોય એને કઈ રીતે સંસ્કૃત ભાષાની અંદર લખાય, આ પાર્ટ અહીંયા ગિનતીની અંદર જોશો અને આ બંને ખાલી જગ્યાઓ પૂરશો, કે શબ્દોમાં પણ તમારે સંસ્કૃતમાં જ લખવાનું છે અને કોષ્ટકની અંદર શબ્દોમાં આપેલું તો સંખ્યામાં લખવાનું છે, એમ કોષ્ટક પૂરવાનો છે। એટલે પાઠ 7 સંખ્યા જે આપણો પૂરો થયો સ્વાધ્યાય સાથે, તો વિદ્યાર્થી મિત્રો આવજો।